ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં નર્મદાના નીર કેનાલમાં છોડવામાં ન આવતા ખેડૂતોનો અનોખો વિરોધ. ખેડૂત આગેવાન જે કે પટેલની હાકલ પડતા ગામોમાં લાગ્યા પ્રવેશ બંધના બોર્ડ. સ્થાનિક રાજકારણમાં પ્રવેશ બંધના બોર્ડ લાગતા ગરમાવો જોવા મળ્યો. ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં હાલ નર્મદાના નીર માટેની કેનાલો બંધ છે ત્યારે ખેડૂતોએ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ત્યારે ગત 7 તારીખના ખેડૂત આગેવાન જે કે પટેલ અને મહેશ પટેલ દ્વારા જળ સમાધિની ચીમકી ઉચ્ચારી હતી, જેમાં ધ્રાંગધ્રા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને જળ સમાધિ કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારે ખાતરી આપવામાં આવી હતી કે કેનાલ માં પાણી છોડવામાં આવશે, પરંતુ ખેડૂતોને હાલ વાવણી લાયક વરસાદ નોંધાયો નથી. ત્યારે ખેડૂતોને આગોતરી વાવણીનો પાક સુકાવવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે નર્મદાના નીર નહીં મળતા ખેડૂતોમાં રીતસરનો આક્રોશ જોવા મળ્યો હતો, જેમાં મેથાણ સમસ્ત ગામના ખેડૂતો દ્વારા વિવિધ જાહેર સ્થળો અને ઘરે ઘરે બોર્ડ લગાવી વિરોધ નોંધાવ્યો છે, જેમાં જ્યાં સુધી નર્મદા કેનાલમાં નીર નહીં ત્યાં સુધી ભાજપ નેતાઓના મેથાણમાં પ્રવેશ કરવો નહીંની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ખેડૂત આગેવાન જે કે પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓને જણાવ્યું હતું કે આ ગામ સમસ્તના ખેડૂતોનો નિર્ણય છે. અમે ખેડૂતોની તમામ લડતમાં સહભાગી હોઈએ છીએ. આ કાર્યક્રમ સ્વયંભૂ ગામ લોકોનો છે અને ગામમાં ઘરે ઘરે બોર્ડ લગાવી ખેડૂતોનો વિરોધ નોંધાયો છે તે હાલ જોવા મળે છે. ખેડૂતોને હાલ પાણી નહીં મળે તો મોંઘા ભાવના બિયારણ અને ખેતીકામ ખર્ચનો બોજ ખેડૂત ઉપર પડશે અને ખેડૂતો દેવાદાર બનશે તો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લઈ તાત્કાલિક ધોરણે કેનાલ ચાલુ કરવામાં આવે તેમ પટેલે જણાવ્યું હતું. ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.